पानु 818, हाथनोन एक, हाथनोन बे, क्रमांक पांच अने हाथनोनु पानु तेर, पान नंबर तेर। एमा कृपालदेव लखे छे, नमो जीणाणम जिद भवाण, नमो जीणाणम जिद भवाणम, नमो जीणाणम। जिनेश्वर भगवंत ने मारा नमस्कार हो। जिद भवाणम के जेने भव एले संसार ऊपर जय मेळवी लीधो, अर्थात जन्म मरण ने नाश करी दीदा। नमो जीणाणम जिद भवाणम, जेनी प्रत्यक्ष दशाज बोधरूप छे ते महत्पुरुष ने धन्य छे। जेनी प्रत्यक्ष दशाज बोधरूप छे ते महत्पुरुष ने धन्य छे। इले जे साक्षात बोधनी मूर्ति छे एवा महापुरुषों ने धन्य छे। जेनी मन वचन कायानी प्रत्येक चेष्टा अद्भुत छे, એટલે કે જે જ્ઞાની છે, જેને જે ન બોલે તો પણ એની દશા મુદ્રા પણ બોધ જ આપે, એટલે એવી બોધની જે મૂર્તિ છે તે મહાપુરુષને ધન્ય છે। સંભવિત માનીએ છે, એટલે કંઈ પણ જ્ઞાનીઓ એ બોલે નહીં ન સમજાવે તો પણ એમની મુદ્રા જ બોધ આપે, એવી જે સાક્ષાત બોધની મૂર્તિ તે મહત્પુરુષને ધન્ય છે। જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે તે મહત્પુરુષને ધન્ય છે। જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે જ મતભેદ, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે। જે મતભેદે આ જીવ ગ્રહાયો છે, એટલે હું દિગંબર છું કે હું શ્વેતાંબર છું કે હું સ્થાનકવાસી છું વગેરે, મતની માન્યતાઓથી જે ગ્રહ્યો છે તે મતભેદ જ એના સ્વરૂપને મુખ્ય આવરણ છે। જેને મતનો આગ્રહ છે, સતનો આગ્રહ નથી, એવો મિથ્યાત્વી જીવ તે પોતાને જ આવરણ કરે છે। જે મતભેદે આ જીવ ગ્રહ્યો છે તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે। અનાદિથી અગ્રહિત મિથ્યાત્વ તો જીવને છે જ, અને વળી કંઈ નવો મત ગ્રહણ કરીને એનો આગ્રહ દૃઢ કરે એ થયું ગૃહિત મિથ્યાત્વ। તે સમ્યક દર્શનને પામે નહીં, કેમ કે મિથ્યાત્વને વિશેષ ગાઢ કરે છે। એટલે કૃપાલ કે ગચ્છમતની જે કલ્પના તે નહીં, સદવ્યવહાર ભાન નહીં, નિજરૂપનો તે નિશ્ચય નહીં સાર। જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે। વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય? વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય? જ્યાં સુધી આ જીવ વિતરાગ પુરુષો અર્થાત જ્ઞાની પુરુષોનો સમાગમ કરે નહીં, કે એના ઉપદેશને શ્રવણ કરે નહીં, એની આજ્ઞાને ઉપાસે નહીં, ત્યાં સુધી આ જીવને ખરેખર આ સંસારના દુઃખોથી છૂટવાની ઈચ્છા જ ઉત્પન્ન ક્યાંથી થાય? વિતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય? કૃપાળુદેવે 470 પાન ઉપર પત્રાંક 609માં જણાવ્યું છે, કલમ 12મી, સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂરેવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે। સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ
તે યોગ્ય યોગ નિરંતર રહેતો ન હોય તો શું કરવું? હવે આપણા માટે પ્રત્યક્ષ સત્પુરુષનો જોગ પણ નથી તો શું કરવું? તો કે સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ, તે સત્પુરુષ તુલ્ય જાણી પ્રત્યક્ષ હાજરી હોય તો એનો સમાગમ થયો હોય અને જે ઉપદેશ થયો હોય તેને સ્મૃતિમાં લાવીને અથવા આપણા માટે આ જે વચનામૃત છે એ દ્વારા એમનું શું કહેવું હતું એ ઉપદેશને સ્મૃતિમાં લાવી પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી. આ કૃપાળદેવ મને જ કહી રહ્યા છે, ગમે તેવા મુમુક્ષુને લખ્યું હોય પણ એ આત્માર્થી જીવોને માટે જ છે, એટલે આપણા માટે જ છે એમ માની એ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, વિચારવો સત્પુરુષનો બોધ પછી તે પ્રમાણે વર્તવું, આરાધવો તો જે આરાધનાથી જીવને અપૂરે એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. પ્રત્યક્ષ હાજરી હોય તો પણ એના કહ્યા પ્રમાણે જીવ ન કરે તો સમકિત ન થાય, ભલે ને પ્રત્યક્ષ હોય, અને પ્રત્યક્ષ ન હોય તો પણ એના ઉપદેશ અનુસાર આજે પણ આપણે વર્તીએ તો આજે પણ જ્ઞાન થાય. જ્ઞાન થવાનું કારણ તો એનો બોધ પરિણમાવો, આજે પરિણામ આવીએ તે પ્રમાણેની આજ્ઞાએ વર્તીએ તો આજે પણ જ્ઞાન થાય, અને ન વર્તીએ તો ભલે ને પ્રત્યક્ષ હોય તો પણ કામ ના આવે. એમ સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ, સત્પુરુષનો યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ, તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. અપૂર્વ, પૂર્વે કોઈ દિવસ પ્રાપ્તિ જેની થઈ નથી એવું આત્મજ્ઞાન સ્વસ્વરૂપ તેની તેને પ્રાપ્તિ થાય છે આજ્ઞા ઉપાસવાથી. કેમ કે આણાએ ધમ્મો, આણાએ તવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. વળી પત્રાંક 887માં કૃપાલદેવ કહે છે, સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. સત્સમાગમ, સત્પુરુષનો જે સમાગમ છે એ તો પરમ સત્સંગ છે, એની તો સર્વકાળમાં દુર્લભતા છે. ચતુર્થ કાળમાં પણ કંઈ સત્પુરુષો નો સમાગમ નિરંતર હોય નહીં, ક્વચિત કોઈ કોઈ ઠેકાણે વિચરતા હોય, અને આ કાળમાં તે અતિ દુર્લભ થઈ પડ્યું છે. કૃપાલ કહે છે, 500 ગાઉ પછી પર્યટન કરશો તો પણ સત્પુરુષ નહીં મળે એવો આગળ કાળ આવે છે, અને કે અમારા વર્તમાનમાં તમે પ્રમાદ કરો છો પછી પસ્તાવો કરશો. એમ કૃપાલ કે સત્સંગ, સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહદ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. સત્પુરુષના નો સમાગમ તો કે નિરંતર કર્તવ્ય, સત્પુરુષનો ન હોય તો એના આશ્રિતોનો સમાગમ પણ નિરંતર કર્તવ્ય છે. મહદ ભાગ્યના ઉદય વડે, મહાન ભાગ્ય એટલે કે પુણ્યનો સંચય થાય ત્યારે સત્પુરુષનો સમાગમ મળે છે, કે એના વચનોનો પણ સમાગમ મળે. એ પ્રભુશ્રી કહે, પ્રભુ તમારા મહાભાગ્ય છે કે આ વચનો તમારા કાને પડે છે. કેટલાક જીવો છે લાખો કરોડોમાં કે જે સત્પુરુષના વચનોનું શ્રવણ કરતા હશે. મહદ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે એટલે પૂર્વે અભ્યાસેલા યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. કાં તો પૂર્વે કંઈ સત્પુરુષનો સમાગમ થયો હોય તો કંઈ મુમુક્ષુતા ઉત્પન્ન થઈ હોય, અથવા અહીંયા પણ પુરુષાર્થ કરવાથી સંસારના દુઃખોથી છૂટવાની અને ભાવના થાય છે. જાણે તો થાય, જાણે જ નહીં તો ક્યાંથી થાય. મહદ પુણ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે એટલે પૂર્વે અભ્યાસેલા યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. જિજ્ઞાસુ પણ પ્રાપ્ત થવું એ પણ અતિ દુર્લભ છે. કૃપાલ કે એ પણ મોટો ગુણ જાણીએ છીએ કે તમારે આત્મા સંબંધી જ્ઞાન મેળવવું છે, આત્માને ઓળખવો છે, તો એને એ જિજ્ઞાસાને પણ મોટો ગુણ જાણીએ છીએ. જે મુમુક્ષુતા અતિ દુર્લભ છે તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને
મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે તે સાચી છૂટવાની કામના તે તો ઘણું કરીને જ્ઞાની પુરુષના ચરણકમળની ઉપાસનાથી પ્રાપ્ત થાય એટલે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધન કરવાથી જ પ્રાપ્ત થાય છે સાચી મોક્ષતા અથવા તેવી મોક્ષતાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે અથવા તેવી મોક્ષતાવાળો કોઈ આત્મા હોય તો એને મહાપુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય એ આત્માની શ્રદ્ધા થાય પૂર્વે કંઈક મોક્ષતા પ્રાપ્ત થઈ હોય અને મહાપુરુષનો યોગ થાય તો એને આત્માની શ્રદ્ધા થઈ જાય તે મહત્પુરુષના યોગથી તેને આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે સનાતન એટલે અનાદિથી ચાલતો આવતો અને અનંત શાશ્વત શાશ્વત જે વિતરાગ માર્ગ છે એ સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ તેને પ્રાપ્ત થાય છે સાચી મોક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્ત યોગ સંપ્રાપ્ત કરાવે છે સાચી મોક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાની પુરુષનો સમાગમ જો થાય તો એને એ આજ્ઞા ઉપાસે તો ઠેઠ અપ્રમત્ત યોગ સુધી લઈ જાય આ કાળમાં સાતમા ગુણસ્થાન સુધી તે પહોંચી શકે છે મુખ્ય મોક્ષ માર્ગનો ક્રમ આ પ્રમાણે જાણે છે કે ગુરુ વગર જ્ઞાન થાય નહીં સત્પુરુષોએ તો ધીમે ધીમે આત્મશ્રદ્ધા થઈ અને આત્મજ્ઞાન થાય છે અને આગળ વધી વધીને ઠેઠ અપ્રમત્ત યોગને સંપ્રાપ્ત કરી શકે છે વર્તમાન કાળમાં તેવા મહત્પુરુષનો યોગ અતિ દુર્લભ છે કેમ કે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભ પણ હોય છે કૃપાલદેવ કે વર્તમાન કાળમાં તેવા મહાપુરુષોનો યોગ અતિ દુર્લભ છે કેમ કે ઉત્તમ કાળમાં એટલે ચતુર્થ કાળમાં જ્યારે ભગવાન તીર્થંકરો વિચરતા હતા તે ચોથા આરામાં પણ તે મહત્પુરુષના યોગનું તો દુર્લભપણું જ હતું મુખ્ય કેમ કે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે એમ છતાં પણ સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય રાત્રિ દિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે આજે પણ રાત દિવસ જે સત્પુરુષના વચનોનું કે એના સ્વરૂપનું જે ચિંતન કરે તેને તો કે આ કાળમાં પણ યોગ પ્રાપ્ત થઈ શકે અને એ કામ કાઢી શકે છે જે મતભેદે આ જીવ ગ્રહાયો છે તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે વિતરાગ પુરુષના સમાગમ વિના ઉપાસના વિના આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય કેમ કે સંસાર દુઃખરૂપ છે એ જ એને હજુ જાણ્યું નથી અનાદિથી એને સંસાર સુખરૂપ ભાસ્યો છે એ કેવી રીતે સંસાર જીવને અને સંસાર વધારે કે જન્મવણનું કારણ છે રાગદ્વેષ વગેરે એ તો સત્પુરુષના વચનો વાંચે વિચારે જાણે એની ઉપાસના કરે તો જ એ તત્વ જણાય અને તો જ તેને ખરેખર આ સંસારના દુઃખોથી છૂટવાની કામના ઉત્પન્ન થાય છે સમ્યક જ્ઞાન ક્યાંથી થાય સત્પુરુષના સમાગમ વિના ઉપાસના વિના આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય પ્રશ્ન વિરામ સમ્યક જ્ઞાન ક્યાંથી થાય સમ્યક જ્ઞાન જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે એ દરેક જીવમાં છે જ પણ એ જ્ઞાન મિથ્યારૂપે પરિણમેલું છે એટલે મિથ્યા જ્ઞાન છે સમ્યક જ્ઞાન નથી એ સમ્યક તો સત્પુરુષના સમાગમ વિના એ જ્ઞાન સમ્યકપણાને ક્યાંથી પામે સમ્યક જ્ઞાન ક્યાંથી થાય સમ્યક દર્શન ક્યાંથી થાય સમ્યક ચારિત્ર ક્યાંથી થાય કેમ કે એ ત્રણેય વસ્તુ અન્ય સ્થાન કે હોતી નથી સત્પુરુષ વગર કોઈ દિવસ સમ્યક જ્ઞાન થાય નહીં અને સમ્યક જ્ઞાન વગર તત્વ જણાય નહીં તત્વ જણાય નહીં તો દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન પણ થાય નહીં અને સમ્યક દર્શન થયા વગર કોઈ કાળે સમ્યક ચારિત્ર પણ આવે નહીં એટલે કૃપાલદેવી મોક્ષ મૂળ માર્ગમાં પહેલાં સમ્યક જ્ઞાન મૂક્યું કારણરૂપ સમ્યક જ્ઞાન જે સમ્યક દર્શનનું કારણ છે દેહાદિથી ભિન્ન આત્મા વગેરે
એ સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન થાય છે, અને સમ્યક દર્શન થયા પછી જ એને સાચું સમ્યક ચારિત્ર પ્રગટે છે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ જ મોક્ષ માર્ગ છે. સાચું જાણવું, સાચું શ્રદ્ધવું અને સાચું વર્તવું, એટલે સાચા પ્રમાણે વર્તવું, જેમ જ્ઞાની કહે તેમ જ વર્તવું, એમ ત્રણેયની એકતામાં જ મોક્ષ રહ્યો છે. તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે તે માર્ગ, જીનનો પામ્યો રે કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. મૂળ માર્ગ જીનનો તો આ છે કે પહેલા જે દેહાથી ભિન્ન આત્મા એને જાણો, ઉપયોગી સદા વિનાશ એમ જાણે, પોતાને ખબર નથી માટે એમ જાણે, સદગુરુ ઉપદેશથી કયું જ્ઞાન તેનું નામ ખાસ એ જાણ્યા પછી એને શ્રદ્ધો, પછી રમણતા કરે. ત્રણેય અભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મારૂપ વર્તે તે માર્ગ જીનનો પામ્યો, તે જીનેશ્વર ભગવાનનો મૂળ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી તે પામ્યો, કાં પામ્યો તે નિસ્વરૂપ, કાં પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યો, તે વગર મોક્ષ માર્ગ જ નથી. એમ વિતરાગ પણ વિતરાગ પુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. અહીંયા પણ એ જ કહ્યું, પણ વિતરાગ પુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. હે મુમુક્ષુ, વિતરાગ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. હે મુમુક્ષુ, મુમુક્ષુ એટલે જે સંસારના ત્રાસથી કે દુઃખથી છૂટવા વાળો તે મુમુક્ષુ, અથવા જે મોહથી મૂંઝાય, મોહથી મૂંઝવણ થાય તે મુમુક્ષુ, અથવા જેને જન્મ જરા મરણના દુઃખથી છૂટવાની ઈચ્છા છે તે મુમુક્ષુ. સંસાર દુઃખરૂપ છે એમ ખરેખર જેને ભાસ્યું છે, અને સત્પુરુષની આજ્ઞા ઉપાસીને જે આ દુઃખથી મુક્ત થઈ અર્થાત મોક્ષ મેળવવા ઈચ્છે છે તે મુમુક્ષુ છે. હે મુમુક્ષુ, હવે તું વિતરાગ પદ વારંવાર તને વિચાર કરવા યોગ્ય છે. રાગ દ્વેષથી રહિત થવાનું પદ સંભાવ દશા તે હવે વિચારવા યોગ્ય છે, કેમ કે સમતા સિવાય કોઈ કાળે મુક્તિ નથી. સંભાવ, ગમે તેવા દુઃખ આવે તો પણ સમતા રાખવી, અને સુખ આવે તો પણ છકી ન જવું, એ જે રાગ દ્વેષથી રહિત દશા છે, વિતરાગ ભાવ છે. હે મુમુક્ષુ, વિતરાગ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, તે વિતરાગ પદની ઉપાસના કરવા યોગ્ય છે. આજનો આ પદ એટલે સ્થિતિ, વિતરાગ પદમાં સ્થિતિ સ્થાન. હા, મોક્ષમાં તો પછી છે, પહેલાં તો આપણા આત્મામાં જ વિતરાગત્વ આવે, એટલે રાગદ્વેષ ઘટાડવા, ઘટાડતા ઘટાડતા એ જીવ સંભાવમાં આવે છે. એટલે વિતરાગ દશા, પદ કહો, સ્થાન કહો, દશા કહો, તે વારંવાર વિચારવા આવ્યું છે, કેમ કે વિચાર્યા વગર તો, વિચાર વગર તો જ્ઞાન પણ થાય નહીં. એટલે આ સંભાવ દશા કેવી સુખરૂપ છે કે રાગ આવે પણ, રાગ તો આગ છે, બાળે જ છે આપણને, ને દ્વેષ તો ભયંકર રીતે દુઃખ આપે, જો કે રાગ પણ એટલી એવી રીતે બાળે છે અને દ્વેષ પણ ભયંકર જ છે. એ વિચારે તો રાગના કારણથી હું કેવો દુઃખી છું, અને કોઈ પ્રત્યે દ્વેષભાવ કરું તો મને કેટલી બળતરા થાય, કેવા કેવા ભાવો થાય, મારો આત્મા કેટલો અશાંત થાય, આમ વિચારે તો સમજાય કે ભાનમાં આવે કે ખરેખર આ સંભાવ સુખરૂપ છે, સમતા સુખરૂપ છે. અને એ સંભાવમાં જ્યારે જીવ આવશે ત્યારે જ જે કર્મ ઉદયમાં આવશે એ નિર્જરી જશે અને નવો બંધ થશે નહીં. હે મુમુક્ષુ, વિતરાગ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, અને તે વિતરાગની ઉપાસના કરવા યોગ્ય છે. પહેલાં તો વિચારી, અને તે પદ જો યથાર્થ છે, સુખરૂપ છે, તો તેની ઉપાસના કર્તવ્ય છે. એટલે કે મને તે વિતરાગ દશા કેમ પ્રગટે, મારા રહે રાગદ્વેષ કેમ ઘટે, તેનો પુરુષાર્થ કર્તવ્ય છે. ધ્યાન કરવા યોગ્ય છે, વળી કે એ ચિંતવન કરવા યોગ્ય છે. હે મુમુક્ષુ, વિતરાગ દશા, વિતરાગ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે,
ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. કેમ કે એ સિવાય મુક્તિ તો દૂર રહી, પણ આ ભવમાં પણ એક સુખ શાંતિ નહીં પામે અને આત્મજ્ઞાન પણ નહીં થાય. માટે માટે વિતરાગતા તો લાવવી જ પડશે. અનંતાનું મંદિર કશાય જે જાય તેટલા અંશે એની વિતરાગતા આવી, સમ્યક દ્રષ્ટિ થયો, અંશે વિતરાગ થયો, પણ એ અનંતાનું મંદિર કશાય ક્ષોપસમ ઉપસમ કે ક્ષય થાય તો, અને સાથે મિથ્યાત્મોની મિશ્રમ સંકિતમોની સાત પ્રકૃતિ ઉપસમે ક્ષય થાય, ક્ષોપસમ થાય કે ક્ષય થાય તો એ સમ્યક દ્રષ્ટિ બને છે, કા ઉપસમ સમકિતિ બને, કા પછી ક્ષાયક સમકિતિ બને, કા ક્ષોપસમ સમ્યક દર્શનવાળો થાય. પણ એ ઉપસમ ક્ષોપસમ કે ક્ષય થયે જ થાય. એના વગર તો કોઈ જીવ સમકિત નહીં પામે તો કેવળનાં ક્યાંથી આવે? હવે આગળ છઠ્ઠા ક્રમમાં હાથનો બે પાનું 15 ઉપર કૃપાલદેવ લખે છે પોતાની ડાયરીમાં, જીવને બંધનના મુખ્ય હેતુ બે. અનાદિકાળથી જીવ કર્મથી બંધાયેલો છે એના મુખ્ય કારણ શું? બે, જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. અણહેતુ એટલે નકામા. રાગ દ્વેષ કર્યા જ કરે છે. રાગ દ્વેષ ન કરે તો પણ એ જીવન જીવી શકે, એ કરવા જરૂરી નથી જીવવા માટે. પણ અનાવશ્યક રાગ દ્વેષ કંઈ પણ પોતાના નિમિત્તે કે પરના નિમિત્તે અનાદિનો અભ્યસ્ત જીવ થવાથી કર્યા જ કરે છે, જેથી જીવ નવા કર્મ બાંધી અને આ ચાર ગતિમાં રઝળે છે. જીવને બંધનના મુખ્ય હેતુ બે, રાગ અને દ્વેષ. કૃપાલદેવે લખ્યું છે પાન 128 ઉપર વચનામૃતમાં કે રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. રાગ ક્યાં છે? સંસારમાં જ છે, મોક્ષમાં નથી. અને રાગ વિના સંસાર નથી. જ્યાં રાગ નથી ત્યાં સંસાર પણ નથી. એ વિતરાગ થયો એટલે વિતરાગી પરમાત્મા અહીંયા રહેતા છતાં પણ તેઓ મુક્ત છે, મોક્ષમાં જ જાણે બિરાજમાન છે. કેવળનાની તીર્થંકરો અહીંયા રહેલા હોય છે, ભલે ને આ દેહમાં હોય, પણ એ તો ઘાતિયા કર્મ જેના ક્ષય થઈ ગયા એ તો મુક્ત દશા જ અનુભવે છે. એટલે દેહ હોવા છતાં પણ દેહાતીત મુક્ત જ છે, વિદેહી દશા છે. દેહ હોવા છતાં પણ દેહ, આપણે છેલ્લી ગાથા બોલીએ છીએ ને, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહમાં હોવા છતાં એ દેહમાં નથી, એ તો પોતાના સહજાત્મ સ્વરૂપમાં છે. એટલે આવા પુરુષો ભલે નહીં આ રહ્યા હોય તે મોક્ષમાં જ છે. જેમ કોઈ કહે કે કૃપાલદેવ સંબંધી એવી માન્યતા પ્રવર્તે, કોઈ કહે કૃપાલદેવ તો મોક્ષે ચાલ્યા ગયા, કોઈ કહે કે ના એકાવતારી કહ્યું છે તેથી દેહ ધારી એક જ ધારીને જાસું સ્વરૂપ સદેશ, એટલે કે એ તો મહાવિદેહમાં છે કેવડી તરીકે વિચરે, અને કોઈ કહે કે દેવલોકમાં છે. કેમ કે વ્રતિની દેવગતિ થાય શાસ્ત્ર પ્રમાણે, અને દેવગતિએ એ ભાવ ગણવામાં નથી આવતો, એટલે તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ. એ બધું છે. એટલે આપણે શું કરવાનું? બ્રહ્મચારી આગળ એક જણે આવો પ્રશ્ન કર્યો કે કૃપાળદેવ ક્યાં હશે? મહાવિદેહ ક્ષેત્રમાં છે, ત્યારે બીજા એક કહે નહીં એ તો દેવલોકમાં છે, ત્રીજો કે એ તો મોક્ષે ચાલ્યા ગયા, તમે કોઈ અપવાદ માર્ગ. તો બ્રહ્મચારી કહે એવા કોઈ વિકલ્પ આપણે કરવા નહીં. કેમ કે કૃપાળુદેવ જ્યારે અહીંયા હતા ત્યારે પણ એ મોક્ષમાં જ હતા, અર્થાત પોતે પરમાત્મા સ્વરૂપ હતા, એ આ દેહમાંય નહોતા. ત્યારે પણ અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માન જાણીએ છીએ, તેવી દેહાતી દશા તો અહીંયા જ હતી. કૃપાળુદેવ અહીંયા હતા ત્યારે જ એ દેહમાં નહોતા પણ પરમાત્મા સ્વરૂપમાં હતા. તો પરમાત્મા સ્વરૂપને પામેલો આત્મા એ દેવલોકમાં હોય તો શું, મહાવિદેહમાં હોય તો શું, કે મોક્ષમાં જ છે, જ્યાં છે ત્યાં મુક્ત દશા જ છે એને, એવા આત્માને.
એટલે આ વાત કરી ને પછી કે હવે એ આત્માએ તો પોતાનું કામ કરી લીધું, હવે કૃપાળુ દેવના શુદ્ધ આત્મા વડે આપણું કામ કરવું છે. એ નિમિત્તે એ કેવી રીતે પોતાની શુદ્ધ આત્મસાને પામ્યા એ કારણો જે બતાવ્યા એ પ્રમાણે તમે પણ પામો એ આપણે કરવા માટે કહ્યું છે. જેમ કે અહીંયા કૃપાળદેવે કહ્યું કે આ જીવને મુખ્ય બંધન કર્મબંધના કારણો શું, તો કે રાગ દ્વેષ, બસ એ કાઢો તો તમારી પણ મુક્ત દશા થઈ જશે, તમે પણ સર્વકર્મથી સર્વકાળને માટે મુકાઈ જશો. એટલે કૃપાળદેવ કહ્યું આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. જો તમારે આત્મકલ્યાણ કૃપાળદેવ કહે છે કરવું હોય તો મુખ્ય નિશ્ચય આ કરો કે મારે રાગદ્વેષ કરવા નથી. આમ નિશ્ચય કરવા માત્રથી આજના આજ કંઈ રાગદ્વેષ જશે નહીં, પણ મારે કાઢવા જ છે તે મોડે વાલે પણ જશે જ. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કરે કે મારે આ કાર્ય કરવું જ છે, કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, તે કાર્ય કરીને જ રહેશે. અને સર્વ દુઃખનું મૂળ જ રાગદ્વેષ છે. કૃપાલે કે જહા રાગ અને વળી દ્વેષ, તહા માનો સર્વદા ક્લેશ, ઉદાસીનતા નો જાવા, સકળ દુઃખ નો છે ત્યાં નાશ. જહા રાગ અને વળી દ્વેષ, તહા માનો સર્વદા ક્લેશ. જ્યાં રાગદ્વેષનો સદભાવ છે ત્યાં હંમેશા ક્લેશ જ છે. પણ ઉદાસીન, રાગદ્વેષથી વિપરીત જે વૈરાગ્ય ભાવ છે, વિતરાગ ભાવ છે, એમાં જે જીવ રહે તે હંમેશા સુખી છે. ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. કેમ કે વિતરાગતામાં શાંતિ છે. રાગમાં આગ છે, ત્યાગમાં શૌર્ય છે, અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. એટલે જે વિતરાગ ભાવને આરાશે તે તો જીવ હંમેશા સુખી જ રહેશે. એટલે કૃપાલ કે ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. કૃપાલે ફરી લખ્યું છે 72 પાન ઉપર વચનામૃતમાં મોક્ષમાળામાં કે તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. રાગી જીવ કોઈ મોક્ષને ન પામે. ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે રાગ હતો, મને શુભ રાગ હતો, એક પક્ષી હતો, પણ અંતે તો એમને પણ એ છોડવો જ પડ્યો છે. રાગ વગર તો કોઈ મુક્તિને, રાગ સહિત તો કોઈ મુક્તિને પામતું જ નથી. એટલે ચિદાનજી મહારાજ થઈ ગયા, નાની પુરુષ હતા, જેના દર્શન પ્રભુશ્રીને થયેલા છે. એ જંગલમાં રહેનારા મહાત્મા યોગી પુરુષ હતા, કૃપાળદેવના સમકાલીન. અને કૃપાળદેવનો જન્મ સમકાલીન નહીં, એમને કાર્તિક પૂર્ણિમાનો જન્મ, બેનો કાર્તિક પૂર્ણિમાનો છે. એટલે એમનો દેહ છૂટ્યો ને કૃપાળદેવનો જન્મ થયો છે એવું છે. પણ પ્રભુશ્રીએ પણ બાળપણમાં નાના હતા ત્યારે દર્શન થયેલા કે છે ગયેલા એમ વાત આવે છે. હા, 10 વર્ષની ઉંમરમાં લગભગ એમના દર્શન થયેલા છે. એ તો એકલ વિહારી મહાત્મા જંગલમાં જ રહેતા, એટલે કોઈએ એમનું વિશેષ મહાત્મ્ય સાંભળીને એના સમાગમ કરવા માટે 2 મહિના સુધી પુરુષાર્થ કર્યો ત્યારે તો એમનો ભેટો થયો. જ્યારે ભેટો થયો ત્યારે કહ્યું કે મહારાજ, ચિદાનજી મહારાજને કહ્યું કે મહા મુશ્કેલી આજ આપ અમને મળી આવ્યા, બસ હવે આપ એટલો બધો અમને ઉપદેશ આપતી તરબોળ કરી દો કે બસ અમે ધન્ય મળી જઈએ. ત્યારે મહાત્માએ શું કહ્યું ચિદાનંદજીએ, રાગ દ્વેષ કરો નહીં, જાઓ. રાગ દ્વેષ કરો નહીં, જાઓ. તો કે મહારાજ, 2 મહિનાથી આપની શોધ કરીએ છીએ, કંઈક આપ વિશેષ કહો. તો કે જાઓ, અમારા તો એ કહેના હૈ, જ્યાદા વિશેષ જાનના હૈ તો દુકાનદારી બહોત હૈ. દુનિયામાં ઘણા છે,
બીજા પાસે જે કહેવું હોય તમે પૂછો અને કરો, અમારું તો એટલું જ કહેવું છે કે રાગ દ્વેષ કરો નહીં, બસ. જેમ એમને કાવ્યમાં પણ લખ્યું કે લાખ બાત કી બાત યહ તો કું દે બતાય, પરમાત્મ પદ જો ચહે રાગ દ્વેષ તજ ભાય. કે લાખ બાતની એક જ વાત તમને બતાવું કે પરમાત્મા પદને જો તું ઈચ્છતો હોય તો રાગ દ્વેષને મૂકી દે. લાખ બાત કી બાત યહ તો કું દે બતાય, જો પરમાત્મ પદ જો ચહે તો રાગ દ્વેષ તજ ભાય. હે ભાઈ, તું તું રાગ દ્વેષને મૂકી દે, બસ તો તું તારા પોતાના સહજ આત્મ સ્વરૂપને પામી જઈશ. આનંદગંજીએ પણ શાંતિનાથ ભગવાનના પદમાં સ્તવનમાં એ જ કહ્યું, વળ તું જગગુરુ એણી પહેરે ભાખે તત્ પક્ષપાત સબ છંડી, રાગ દ્વેષ મોહ પખ વર્જિત આત્મસુર અડમંડી. આ બધા મતભેદની વાતો એમાં આવી કે પેલો મત એમ કહે છે, બીજા ધર્મવાળા એમ કહે, તો કે તું એમ કર, વળ તું જગગુરુ એમ કહ્યું કે આ પક્ષપાત બધા ધર્મના મૂકી દઈ અને રાગ દ્વેષ મોહ પખ વર્જિત આત્મસુ રડમંડી, રાગ દ્વેષને મોહનો પક્ષ મૂકી દઈ, તું આત્માની સાથે રડ લગાડી દે તો તારું કલ્યાણ થઈ જશે. નહીં તો આ સાચો ને આ ખોટો એ મત ખંડનમાં રહ્યા તો કોઈ દિવસ કલ્યાણ નહીં થાય. આત્મ ધ્યાન કરે જો કો સો ફિર ઈણ મે નાવે, આત્મ ધ્યાન કરે જો કો સો ફિર ઈણ મે નાવે, વાગ જાલ બીસુ બીજું સબ જાણે એહ તત્વ ચિત્ત લાવે, મુનિ સુવ્રત જિન રાય એક મુજ વિનતી ને સુણો. આત્મ ધ્યાન કરે જો કોઉં, રાગદેશનો પક્ષ છોડી દઈ, જે આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ બચશે તેનું કામ થઈ જશે. બાકી રાગદ્વેષ ધર્મના નામે પણ કરશે તો પણ જીવને કર્મબંધન જ છે. માટે અહીંયા કહ્યું જીવને બંધનના મુખ્ય હેતુ શું, રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. જેનો રાગ ગયો તેનો દ્વેષ ગયો જ, કેમ કે રાગ વગર દ્વેષ છે જ નહીં. દ્વેષભાવ ક્યારે થાય, કોઈ વસ્તુ પ્રત્યે આપણને રાગ હોય, પ્રીતિ હોય, મોહ હોય, ત્યારે અમુક કંઈ વિક્ષેપ થાય, કોઈ વસ્તુ લઈ લે તો એના પ્રત્યે દ્વેષ થાય. રાગ જ નથી તો એને દ્વેષ હોય નહીં. એટલે ભગવાન તીર્થંકરોના માર્ગને વિતરાગ માર્ગ એમ કહેવામાં આવ્યું. વિતરાગ, વિત દ્વેષ માર્ગ ન કહ્યું, વિતરાગ માર્ગ. એટલે જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ તો સહેજે આવી ગયો, દ્વેષ એને હોય જ નહીં. એટલે રાગના અભાવે દ્વેષનો અભાવ થાય, રાગનું મુખ્યપણું છે. રાગનું મુખ્યપણું છે. રાગ ગયો તો તેનો દ્વેષ ગયો એટલું જ નહીં, પણ રાગ ગયો સંપૂર્ણ તો તેનો મોક્ષ તત્ક્ષણ થાય છે. એ વાત કૃપાળુદેવે 727 પેજ ઉપર કહ્યું છે કે આત્મામાં રાગ દ્વેષ ગયે જ્ઞાન પ્રગટે, ગમે ત્યાં બેઠા અને ગમે તે સ્થિતિમાં મોક્ષ થાય, પણ રાગ દ્વેષ જાય તો. આત્મામાં રાગ દ્વેષ ગયે જ્ઞાન પ્રગટે, કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય. નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ, મોક્ષનો માર્ગ શું, તો કે રાગદ્વેષ અજ્ઞાનનું જવું એ જ મોક્ષ માર્ગ. તો આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે, ગમે ત્યાં બેઠા ગમે તે સ્થિતિમાં જીવનો મોક્ષ થાય, પણ રાગદ્વેષ જાય તો. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય, રાગનું મુખ્યપણું છે. રાગનું મુખ્યપણું છે. 593 પેજ ઉપર કૃપાલદેવ જણાવે છે પંચ્યાસી કાયમાં કહ્યું છે 129મી કલમમાં કે ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ થાય છે
અને તેથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. ગતિ, ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે. એટલે ચાર ગતિઓ આપણે બાંધેલી છે. એ ગતિ થાય, ગતિની બંધ થયો, આપણે મનુષ્ય ગતિ મળી એટલે આ દેહ મળ્યો. ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે અને દેહથી ઇન્દ્રિયો, દેહ મળ્યો એટલે પાંચ ઇન્દ્રિયો મળી, અને ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ થાય અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે. ચાર ગતિ જ્યાં સુધી કર્મો છે ત્યાં સુધી ચાર ગતિમાં જીવ રહેવાનો. શુભ કરે ફળ ભોગવે દેવા દિકતિમાં, શુભ કરે નરકાદિ ફળ કર્મ રહીતન ક્યાં, એટલે ચાર કર્મ બાંધેલા છે ત્યાં સુધી તો એની ગતિ થવાની. અને ગતિની પ્રાપ્તિથી આ જીવને દેહ મળે, નોકર્મ રૂપે કર્મના ફળ રૂપે. અને દેહ મળ્યો કે દેહમાં ઇન્દ્રિયો મળે પાંચ, દેહથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ. ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ઈચ્છે છે. ઇન્દ્રિયો વિષયો ચહેરે ખેંચે અવિરતિ પંથ, સંયમ રૂપ લગામથી રે વારે તે નિરગ્રંથ સમતા સ્વામી તેરે જે રમતા સમભાવે. ઇન્દ્રિયો થઈ ગઈ મળી આપણી પાંચ ઇન્દ્રિયો, કે કાન સાંભળવાની છે, આંખ જોવાની છે, કાન સૂંઘવાની, નાક સૂંઘવાની છે, મોઢું સ્વાદ છે, શરીર સ્પર્શ છે, એમ પોતપોતાના વિષયો બધી ઇન્દ્રિયો છે. અને એ પ્રમાણે એ વિષયોને ગ્રહણ કરે કે રાગદ્વેષ થાય છે. અને રાગદ્વેષ થાય કે જીવ કર્મ બાંધે, કર્મ બાંધે એટલે કે ભાવ કર્મે રાગદ્વેષ. ભાવકર્મથી પાછા દ્રવ્યકર્મનો બંધ થાય, નાના વર્ણ્ય આદિ દ્રવ્યકર્મનો ઉદય આવે, ફરી નોકર્મ રૂપા શરીર મળે. એમ નોકર્મ શરીર મળ્યું એટલે ઇન્દ્રિયો મળી, ઇન્દ્રિયો વિષયોની છે, ફરી રાગદ્વેષ, ફરી રાગદ્વેષથી ફરી કર્મબંધ, ફરી કર્મબંધથી ફરી શરીરાદિ, આમાં અનાદિનું ચક્ર ચાલ્યા જ કરે છે. એટલે કહ્યું કે રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું છે, મુખ્ય રાગ છે. રાગને લઈને જ બધા કર્મબંધ થાય એને, અને સંસાર એનો ચાલુનો ચાલુ જ રહે છે. ફરી 594માં પત્રમાં કહે છે, 131મી કલમ 85 કાયમાં, અજ્ઞાન રાગદ્વેષ અને ચિત્ત પ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે. અજ્ઞાન રાગદ્વેષ અને ચિત્ત પ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે તેથી શુભ કે અશુભ રાગ થાય. કાં શુભ રાગ હોય કાં અશુભ રાગ હોય, પણ શુભ કે અશુભ રાગ એ રાગ જ છે. અશુભ એ મંદ કસાય છે અને કાળે આગળ જતાં સત્પુરુષ પ્રત્યેનો રાગ એને શુદ્ધ ભાવમાં લઈ જઈ શકે. બાકી અશુભ રાગ તો તત્કાલિક એને દુઃખ જ આપે. એટલે રાગ જીવને બંધનના મુખ્ય હેતુ બે, રાગ અને દ્વેષ. રાગને અભાવે દ્વેષનો અભાવ થાય. રાગનું મુખ્યપણું છે, રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મય વૃત્તિમાન છે. રાગને લીધે જ સંયોગમાં, બીજાની સાથે સંયોગમાં આપણો આત્મા તન્મય વૃત્તિમાન છે. બીજા રાગી સંગે રાગ દશા વધે. આપણે રાગ કરીએ છીએ અને સામેવાળો જીવ પણ રાગી હોય તો રાગીને રાગીનો સંયોગ થયો એટલે રાગ વધ્યો. રાગી સંગે રે રાગ દશા વધે તો શું થાય, થાય તીણે સંસારો જી નિરાગી થી રે રાગનું જોડવું લઈએ ભવનો પારો જી ને મિજણે સર નિજ કારજ કર્યું રાજુલ નારી રે સારી મતી ધરી અવલંબ્યાય રિહંતો જી. રાજુલ નારી રે સારી મતી ધરી અવલંબ્યા અરિહંતો જી. નેમિનાથ ભગવાનને એને શરણ છોડ્યું નહીં, એમને ના પાડી, તોરણથી રથ ફેરી ગયા તો પણ મારે તો એ જ પતિ બીજા નહીં, એમ કરીને જેમ ઋષભ દિનેશ્વર પ્રીતમ મહારો તેમ કે નેમિનાથ જ ભરતાર મારો, બીજો હોઈ શકે નહીં. રથ નેમીએ કહ્યું કે ભલે મારા ભાઈએ ના પાડી મારી સાથે લગ્ન કરી લો, તો કે સતીને એક જ પતિ હોય.
એ વાત ગઈ મારે તો એ જ. તે ગિરનાર જાય છે ને પછી ત્યાં કંતે દીધું કેવળ જ્ઞાન, શરણ છોડ્યું નહીં, એને પણ કેવડી બનાવી દીધી અને પોતા કરતો વહેલી મોક્ષે મોકલી દીધી. એ આત્માને વહેલો મોકલી દીધો, કેમ કે આયુષ્ય ટૂંકું હતું એટલે રાજુલ પહેલા મોક્ષે ગયા નેમિનાથ ભગવાન કરતા. કંતે દીધું કેવળ જ્ઞાન, કીધી પ્યારી આપ સમાન. પોતા જેવી કરી નાખી, પોતા જેવી કેવડી બનાવી દીધી. એમ જે સત્પુરુષનું શરણ છોડે નહીં તો સત્પુરુષ પણ એને પોતાનો જેવો બનાવી દે. એટલે આત્મા વિનય થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાશે. મહાત્મા પુરુષોને શરણે રહીને એની ભક્તિ કરીએ તો એના જેવો બનાવી દે. જેમ કે પારસમણી એ લોખંડને સોનું બનાવે પણ પારસમણી ન બનાવે, પણ આ સત્પુરુષ તો એવા કે બીજાને પણ પોતાના જેવો જ બનાવી દે. રાગને લીધે સંયોગમાં આત્મા તન્મે વૃત્તિમાન છે, કેમ કે પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે. રાગને લીધે જ, રાગના કારણે જ આપણો આત્મા આ પર સંયોગમાં તન્મય વૃત્તિમાન છે. બીજામાં વૃત્તિ તન્મયાકાર વર્તે છે રાગના કારણે, અને તે જ કર્મ મુખ્યપણે છે, અને તે જ આત્માને કર્મબંધનનું મુખ્ય કારણ છે. માટે 5358 પર એક ગાથા કહી છે વચનામૃતમાં, તે ઉપદેશ રહસ્ય યશોવિજયજી એ લખેલું છે, એમાં એમની કૃપાલદેવે ટાંકી છે કે કિમ બહુણા ય જહ જહ રાગ દોષા લહુ વિલિજ્જંતી તહ તહ પૈઠિયબમ એસા આણા જીણિંદાણમ. કિમ બહુણા એટલે કેટલું કહીએ, તમે કેટલું કહીએ. જેમ કૃપાલદેવે આત્મસિદ્ધિ લખીને 117મી ગાથામાં શું કહ્યું, ના શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, તમને બીજું કેટલું કહીએ. હવે તો કર વિચાર તો પામ, તું વિચાર કરતો તું પામીશ, બાકી જે અમારે કહેવાનું છે તો કહી દીધું. તેમ અહીંયા કહે છે કિમ બહુણા, કેટલું કહીએ વિશેષ. કિમ બહુણા ઈય જહ જહ એટલે જ્યાં જ્યાં રાગ દોષા લહુ વિલજ્જંતી, જેવી જ્યાં જ્યાં જેમ જેમ આ રાગ દોષા એટલે રાગ દ્વેષનો લહુ વિલજ્જંતી એટલે વિશેષપણે એનો નાશ થાય, તહ તહ પહેઠી અવમ તે તે પ્રકારે, પહેઠી અવમ એટલે પ્રવર્તવું, એસા આણા જીણન દાણ, એવી આજ્ઞા જિનેશ્વર દેવની છે. જિનેશ્વર હોગનની તો આ આજ્ઞા છે કે તમે જેમ જેમ આ રાગદ્વેષનો વિશેષ નાશ કેમ થાય બસ તેમ પ્રવર્તન, તો તમારી મુક્તિ નિશ્ચિત છે. ને તો ગમે એટલું જ્ઞાન હોય ક્ષોભ સમસે, પણ રાગદ્વેષને જો નહીં ઘટાડશો તો મોક્ષ નહીં મળે. આવો તો અનંત વાર શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ વગેરે કર્યું, પણ આ અંતરંગ દોષ રાગદ્વેષ છે ઘટાડ્યા નહીં, માટે આજે પણ અહીંયા ને અહીંયા છે. હા 37 વચનામૃત, હા જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહી તું એ જ મારો ધર્મ છે. હા બોલી જઉં છું, જૂઠાભાઈને લખ્યું. હા જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો, આત્માનો ધર્મ છે. અને તે તમને અત્યારે બોધી જઉં છું, પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તો બતાવીશ, બાકી ધર્મ મેં ઉપર ગયો તે જ છે. રાગદ્વેષથી રહિત થવું, સંભાવમાં આવવું એ જ મુખ્ય ધર્મ છે, અને તે જ ઉપયોગ રાખજો, કેમ કે ઉપયોગ એ સાધના છે. રાગદ્વેષ ક્યાંય થાય નહીં, એનો ઉપયોગ રાખજો, જાગૃતિ રાખજો કે રાગના નિમિત્તોમાં રાગ થઈ ન જાય, દ્વેષના નિમિત્તોમાં દ્વેષ નહીં થઈ જાય, એનો ઉપયોગ રાખજો. વિશેષ સાધના તે માત્ર સત્પુરુષના ચરણકમલ છે,
એટલે કે જેને રાગદ્વેષ નથી એવા સત્પુરુષના ચરણકમલમાં તેમની આજ્ઞા ઉઠાવવામાં વૃત્તિ રાખજો તો રાગદ્વેષ જશે, તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજો. શું ઉપયોગ રાખજો? આ રાગદ્વેષ મૂકીને આત્મભાવમાં સઘળું રાખજો, ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. જગતના કોઈ પણ પદાર્થ, સગા, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષશો કરવો યોગ્ય જ નથી. હર્ષોક એટલે રાગદ્વેષ. જગતમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે આપણને જેના પ્રત્યે રાગ થાય, કોઈ પણ પદાર્થ કે સગા, કુટુંબી, સ્ત્રી પુત્રાદી કે મિત્રનો કંઈ હર્ષ શો કરવો યોગ્ય જ નથી. પરમ શાંતિ પદને ઈચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે. પરમ શાંતિ પદ એટલે વિતરાગતા. કૃપાલને લખી છે વિતરાગતામાં શાંતિ છે, બીજે ક્યાંય શાંતિ નથી. જેટલા અંશે આપણા આત્મામાં વિતરાગતા આવશે, રાગદ્વેષ ઘટશે, તેટલા અંશે આત્મામાં શાંતિ પ્રગટશે. પરમ શાંતિ પદને ઈચ્છીએ જ આપણો સર્વસંમત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે. માટે નિશ્ચિંત રહો, હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મા માં છું એ ભૂલશો નહીં. એટલે આત્મધર્મ એ જ મારો ધર્મ છે. હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું એ ભૂલશો નહીં. અને દેહ જેનો ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે. આત્માર્થે જો આ જીવન જતું હોય તો એ દેહને સંભાળવો એમાં ના નથી કહી. અને જો આત્માર્થે એનો ઉપયોગ નહીં થતો હોય તો એ દેહની ફૂટી બદામની પણ કિંમત નથી. હે હા, મેં કહ્યું જેમ જેમ રાગને લીધે સંયોગમાં આત્મા તન્મય વૃત્તિમાન છે તે જ કર્મ મુખ્યપણે છે. તે જ કર્મ મુખ્યપણે છે. 751 પાન ઉપર જણાવે છે, 137માં કહ્યું સિદ્ધાંતના દાખલા. કૃપાલે લખે છે સિદ્ધાંતના દાખલા. એક, રાગ દ્વેષથી બંધ થાય છે. બે, બંધનો ક્ષય થવાથી મુક્તિ થાય છે. રાગ દ્વેષથી જીવને કર્મ બંધ, અને રાગ દ્વેષનું છૂટવું એનું નામ જ મોક્ષ. આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગદ્વેષ છોડો, કે રાગદ્વેષ છૂટવાથી મોક્ષ થાય આ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતની તમારે ખાતરી કરવી હોય તો રાગદ્વેષ છોડો. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. નહીં તો ગમે એટલા શાસ્ત્રો ભણી લે કે ભલે ને ભક્તિ કરે, પણ આ અંદરથી આ જે અંદરની વાસના છે, ઈચ્છાઓ છે, રાગદ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવો છે, એને જો ન ઘટાડે ન મટાડે તો કોઈ કાળે પણ મોક્ષ ન થાય. વાંચન વિચાર બધું રાગદ્વેષ ઘટાડવા માટે છે. કેમ કે 100મી ગાથામાં આત્મસિદ્ધિમાં મુખ્ય કહી દીધું કે એ જ સંસાર છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, મુખ્ય કર્મની ગાંઠ જ આ છે. અને થાય નિવૃત્તિ જેથી, જે વડે આ રાગદ્વેષની નિવૃત્તિ થાય તે જ મોક્ષનો પંથ. એ સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ છે જ નહીં. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા કર્મબંધનના, આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શકતો નથી. બંધન એટલે કર્મબંધ. આત્મા, આપણો આત્મા કર્મબંધનના કારણથી મુક્ત થઈ શકતો નથી. બંધન છૂટ્યું કે મુક્ત, બંધનથી છૂટ્યો કે મુક્ત જ છે, છૂટાયેલો જ છે. તો કે બંધન શું? તો કે બંધન રાગદ્વેષ. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે તેમાં કશો સવાલ કે શંકા રહેતા નથી. જો રાગદ્વેષથી છૂટ્યો તો બંધનથી છૂટ્યો એમાં કોઈ સવાલ કે શંકાને સ્થાન નથી, તેમાં કશો સવાલ કે શંકા રહેતા નથી. જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય તેને બીજે જ સમયે કેવળ જ્ઞાન છે. જે સમયે રાગદ્વેષથી છૂટ્યા, રાગદ્વેષથી આત્મા જે સમયે છૂટ્યો તેને બીજે જ સમયથી કેવળ જ્ઞાન. એટલે કે રાગદ્વેષ એ સંસાર છે,
प्रभुपाल के राग द्वेष रूपी बे बड़छ के जे न हो तो संसार रूपी गाड़ी नो अटकण, बड़द न हो तो गाड़ी चाले नहीं, तेम राग द्वेष रूपी बे बड़द न हो तो संसार रूपी गाड़ी अटकी जाए, आगळ वधे नहीं। राग ने लीधे संयोग में आत्मा तन्मय वृत्तिमान छे, तेज कर्म मुख्यपणे छे। जेम जेम राग द्वेष मंद तेम तेम कर्म बंद मंद, जेम जेम राग द्वेष मंद तेम तेम कर्म बंद मंद, अने जेम जेम राग द्वेष तीव्र तेम तेम कर्म बंद तीव्र। राग द्वेष नो अभाव त्या कर्म बंद नो सांप्रायिक अभाव। जेम रेम राग द्वेष मंद, राग द्वेष कहो कि कषाय भाव कहो एक, क्रोध मान माया लोभ कहो कि राग द्वेष को एक है।